विद्यार्थी मित्रों गुड मॉर्निंग। हूँ निकुंज गढ़वाला एकलव्य कॉमर्स तरफ थी एक बार फरी वार बधाने हार्दिक स्वागत करू छू। आपणे चर्चा करता था धोरण 11 नामना मूळ तत्व, तेनी अंदर आपणे प्राथमिक चर्चाओ बधी करी चूक्या छीए। प्राथमिक चर्चा आपणे बधी करी અને હવે જેનો અગત્યનો વિભાગ કહી શકાય એવું પ્રકરણ છે, અને પ્રકરણ છે આમ નોંધ। આપણે જોયું કે હિસાબો લખતા પહેલાં તમારે વ્યવહાર જોવો પડે, આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર। આર્થિક વ્યવહાર હોય તો આર્થિક વ્યવહારની નોંધ થાય। आर्थिक व्यवहार की नोंध पण कई रीते थाय तो कि तमारे तपास करवी पड़े, चेक करवू पड़े कि रोकड़ व्यवहार छे कि उधार व्यवहार छे, रोकड़ व्यवहार के उधार व्यवहार। अने त्यारबाद क्या खाताना प्रकारों छे, खाताना प्रकारों नक्की थाय त्यारबाद त्यां उधार जमाना नियमों लागू पड़े। अने उधार जमाना नियमों लागू पड़ी अने आपणे एनी आम नोंध लखीए छीए। परंतु आम नोंध શું છે? તો આમ નોંધ તો કે વેપારી દિવસ દરમિયાન અસંખ્ય વ્યવહાર કરતો હોય છે, અસંખ્ય વ્યવહાર કર્યા બાદ એ દરેક વ્યવહાર બધા યાદ ન રાખી શકાય। એ યાદ રાખવા માટે પહેલાં તો ઘણીવાર કાચી ચિઠ્ઠીની અંદર એની નોંધ લખી લે અને ત્યારબાદ પાકા ચોપડામાં લખતા હોય છે। તો ડે ટુ ડે દરરોજે દરરોજ જે નોંધ કરવાની પ્રક્રિયા છે એ એક હિસાબી ચોપડાની અંદર થાય છે। એ હિસાબી ચોપડાની અંદર લખવાની જે આખી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાને આધારે દરેક અલગ અલગ વ્યક્તિઓના માલ મિલકતના અને ઉપજ ખર્ચના ખાતાઓ તૈયાર થાય છે। તો આજે આપણે જે બધી ચર્ચા કરશું તેની ચર્ચા કરશું, પ્રકરણ 4, નામ છે આમ નોંધ, ખૂબ જ અગત્યનું છે। આમ નોંધ એને નામાનો મૂળભૂત ચોપડો કહે છે, ને પ્રાથમિક ચોપડો કહે છે, બુનિયાદી ચોપડો કહે છે। તો કે શું કામ? તો કે ધંધાના જેટલા પણ વ્યવહારો થાય છે ધંધાના વ્યવહારોને હિસાબી નોંધ કરવાની શરૂઆત આમ નોંધથી થાય છે। ધંધાના વ્યવહારોની હિસાબી નોંધ કરવાની શરૂઆત આમ નોંધથી થાય છે। તો તમને એમ થાય તો અત્યાર સુધી હિસાબો ક્યાં લખ્યા? આ આમ નોંધના આધારે શું થાય? ખાતા વહી તૈયાર થાય, જેને આપણે કરશું આમ નોંધ લેખા બાદ એની ખતવણી। દાખલા તરીકે તમે એક રફ પેજની અંદર, કાચા પેજની અંદર લખી દીધું, ₹500 માલ વેચ્યો, ₹500 માલ વેચ્યો, ત્યારબાદ એમાં ખાતાના પ્રકારો નક્કી થાય, એમાં ઉધાર જમાના નિયમો લાગુ પડે, અને ઉધાર જમાના નિયમો લાગુ કર્યા બાદ જે નોંધ લખવામાં આવે એને આમ નોંધ કહેવાય। એનો મતલબ છે કે ધંધાના વ્યવહારોની હિસાબી નોંધ કરવાની શરૂઆત આમ નોંધથી થાય છે, કારણ કે વેપારીઓ દિવસભરના અસંખ્ય આર્થિક વ્યવહારો સરળતાથી યાદ રાખવા માટે તરત જ કાચી નોંધમાં તેની નોંધ કરે છે। દિવસ દરમિયાન અસંખ્ય વ્યવહાર થતા હોય દરેક વ્યવહારની તાત્કાલિક નોંધ ન થાય એટલે કાચી યાદી કરવામાં આવે છે, જેને આપણે રફ પેજની અંદર એની નોંધ થાય છે, જેથી કોઈ પણ આર્થિક વ્યવહાર નોંધવાનું ભૂલી ન જવાય। સતત ગ્રાહકો આવતા રહેતા હોય તે વ્યવહાર કોઈ પણ પ્રકારનું નોંધવાનું ભૂલી ન જવાય એટલા માટે પહેલાં કાચી નોંધ, અને કાચી નોંધ ઉપરથી શું બને છે? આમ નોંધ। આમ નોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે, બરાબર? આ પ્રશ્ન પૂછવામાં આવે છે, દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો, પ્રાથમિક ચોપડો, મૂળભૂત ચોપડો, બુનિયાદી ચોપડો કયો છે? તો કે આમ નોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે, કારણ કે તે એક એવી બુનિયાદ છે જેના આધારે હિસાબી પદ્ધતિના બધા ચોપડા લખાય છે। આમ નોંધ લખ્યા બાદ જ બાકીના બધા ચોપડા લખાય છે। તમે આમ નોંધ લખો ને ત્યારબાદ એની ખાતા વહી તૈયાર થાય, ખાતા વહી તૈયાર થાય બાદ એની ઉધાર બાકી ને જમા બાકી કાઢવામાં આવે, ઉધાર બાકી ને જમા બાકી કાઢ્યા બાદ એનું કાચું સરવૈયું બને, કાચા સરવૈયા ઉપર હવાલાઓ લગાવવા પડે, ને હવાલાઓ અસર, હવાલાઓની અસર આપ્યા બાદ વાર્ષિક હિસાબો તૈયાર થાય છે। એટલા માટે કે આમ નોંધથી હિસાબોની શરૂઆત થાય છે, ને વાર્ષિક હિસાબો એ
પૂરું થાય છે, એટલે કે વર્ષની શરૂઆત 1-4 થી થાય અને અંત ક્યારે થાય? 31-3 થાય. એવી રીતે આમનોનથી હિસાબોની શરૂઆત થાય અને વાર્ષિક હિસાબોમાં હિસાબો પૂરા થાય છે એ વર્ષના. દ્વિનામો દ્વિનોંધી નામા પદ્ધતિમાં વ્યવહાર થાય એટલે આમનોન તુર્ત જ નામાના ચોપડામાં નોંધાય છે. દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર કોઈ પણ વ્યવહારની 2 ખાતા પર અસર થાય છે. 1 ખાતું લાભ મેળવે છે અને બીજું ખાતું લાભ આપે છે. આપણે અગાઉ પણ આની ચર્ચા કરી ચૂક્યા છે કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં કોઈ પણ વ્યવહારની ઓછામાં ઓછી 2 અસરો થાય છે. 1 ખાતું લાભ આપે છે ને 1 ખાતું લાભ મેળવે છે. આ સામાન્ય રીતે કોમન એનો નિયમ કે જે ખાતું લાભ મેળવતું હોય એને ઉધાર થાય, જે ખાતું લાભ આપતું હોય એને શું કરવાનું? જમા કરવાનું રહે છે. એટલે કે દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય છે અને 2 અસર અનુસાર એ કોઈ પણ 1 ખાતાને લાભ મળે છે અને બીજું ખાતું લાભ આપે છે. તો આ 2માંથી કયું ખાતું ઉધારવામાં આવશે ને કયું ખાતું જમા કરવાનું, કયું ખાતું ઉધારવું ને કયું ખાતું જમા કરવું, એ માટે શું કરવું પડે? ઉધાર જમાના નિયમો, ખાતાના પ્રકારોના જે નિયમો છે એ નિયમોના આધારે નક્કી થાય, એ નિયમો લાગુ કરવા પડે અને તેના આધારે વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં થાય છે તેને આમનોંધ કહે છે. આમનોંધની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી કે દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય છે. 1 ખાતું લાભ આપે છે, 1 ખાતું લાભ મેળવે છે. જે ખાતું લાભ આપે છે એ જમા થાય છે, જે ખાતું લાભ મેળવે છે એ ઉધાર થાય છે. હવે આ બંને ખાતાને, 1 ખાતાને ઉધાર કરવું પડે, 1 ખાતાને શું કરવું પડે? જમા કરવું પડે. તો કે કોને ઉધાર કરવું ને કોને જમા કરવું? તો કે ઉધાર જમાના નિયમોને આધારે, ખાતાના જે પ્રકારો છે તેના નિયમોને આધારે કોઈ પણ 1 ખાતાને ઉધાર થાય અને કોઈ પણ 1 ખાતાને જમા કરવામાં આવે છે તેના આધારે વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં નોંધવામાં આવે છે તેને આમ નોંધ કહે છે. બીજી રીતે કહીએ તો આમ ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમ નોંધ, કે જેને આમ નોંધનો ચોપડો કહેવાય છે. ફરીવાર, ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારોની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમ નોંધ, કે આમ નોંધનો ચોપડો થાય છે. ટૂંકમાં વ્યવહારને ચોપડાની અંદર નોંધવાની પ્રક્રિયાને તમે આમ નોંધ કહી શકો છો. હવે એને આપણે પ્રશ્ન સ્વરૂપે સમજીએ તો કે આમ નોંધ એટલે શું? આપણે પ્રસ્તાવના જોઈ હતી, એના એ પ્રસ્તાવનાની અંદર એના લક્ષણો પણ એમ આપણને જોવા મળતા હતા. હવે આમ નોંધ એટલે શું એવો પ્રશ્ન પૂછે તો તમે આવી રીતે લખી શકો. તો કે દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંત અનુસાર, દ્વિનોંધી નામા પદ્ધતિના જે નિયમો છે, સિદ્ધાંત છે, એના અનુસાર તારીખના ક્રમમાં, તારીખના ક્રમમાં એટલે 1 તારીખ પછી 2, 2 પછી 4, 4 પછી 8 એ તારીખના ક્રમમાં ધંધાના વ્યવહારો જે ચોપડામાં લખવામાં આવે છે, ધંધાના વ્યવહારો, વેપારી દ્વારા જે વ્યવહારો કરવામાં આવ્યા હોય છે તે જે ચોપડામાં લખવામાં આવે છે તેને આમ નોંધ કહે છે. એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંત અનુસાર તારીખના ક્રમમાં જે વ્યવહારો જે ચોપડાની અંદર લખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આમ નોંધ કહે છે. આમ નોંધને અંગ્રેજીમાં જર્નલ કહે છે. આમ નોંધને અંગ્રેજીમાં શું કહેવાય છે? જર્નલ. આ જર્નલ શું છે? લેટિન શબ્દ છે, જે ઓ યુ આર ઉપરથી આવેલો છે. જર્નો મતલબ થાય છે દિવસ, એના આધારે આવ્યો છે આ જર્નલ. જર્નલ શબ્દ મૂળ લેટિન ભાષાનો છે અને તેનો અર્થ ડાયરી કે નોંધ એવું થાય છે. આ જર્નલ શબ્દ છે ને લેટિન ભાષાનો છે અને અર્થ શું છે? ડાયરી કે નોંધ. આપણે નથી ઘણા કહેતા તારું નામ ડાયરીમાં લખી દીધું, એ પાછું જુદું હો ડાયરીમાં નામ લખવાનું. આપણે તો અહીં હિસાબોની વાત કરીએ છીએ, મૂરખ બનાવવાની વાતો કરતા નથી. આમ આમ નોંધ એ નામાનો મૂળ ચોપડો કે પ્રાથમિક ચોપડો છે. અહીં પ્રશ્ન શું હતો? આમ નોંધ એટલે શું? આમ નોંધ એ નામાનો મૂળભૂત ચોપડો છે, પ્રાથમિક ચોપડો છે, બુનિયાદી ચોપડો છે. તો કે નામા પદ્ધતિના સિદ્ધાંત અનુસાર ઉધાર જમાના નિયમોને લાગુ કરીને તારીખના ક્રમમાં વેપારી એકમોના ધંધાના વ્યવહારો જે ચોપડાની અંદર લખવામાં આવે છે એને આમનોંધનો ચોપડો કહેવે છે અથવા તો તેને આમનોંધ કહેવામાં આવે છે. એટલે આપણે જોયું શું? પહેલાં પ્રસ્તાવના ચર્ચા કરી, તો આમનોંધ એટલે શું એને વધુ ઊંડાણપૂર્વક
तो बीजा शब्दों में कही है तो आमनोद एटले नामनो मूल चोपड़ो। शू काम मूल चोपड़ो? कारण के एने आधारे ज बाकीना बधा हिसाबों लखाय छे। एटला माटे के जेमा धंधाना बधा व्यवहारों, धंधाना बधा ज व्यवहारों, बधा ज आर्थिक व्यवहारों तारीखना क्रम में, तारीखना क्रम में, तारीख एटले एक बे, तमे एम पहला 15 तारीख ने पछी 13 तारीख ने पछी 17 तारीख, एम नहीं, तारीखना क्रम में जावू जोईए। अने तारीखनो क्रम जाणवो होय तो तमे केलेंडर विद्यार्थी मित्रों जोई लेजो, एमां क्या क्रम में होय छे। तारीखना क्रम में क्या खाते केटली रकम उधारवी, कोना खाते केटली रकम उधारवी ने कोना खाते केटली रकम जमा करवी, ते उधार जमाना नियमोना आधारे नक्की करी व्यवहारनी टूंकी समझूती, जेने आपणे बाबत जे तरीके ओळखीए छे, व्यवहारनी टूंकी समझूती साथे सौ प्रथम नोंधवामां आवे छे। એટલે કે આમનો તે નામાનો મૂળ ચોપડો છે કે જેને તારીખના ક્રમમાં બધા જ પ્રકારના આર્થિક વ્યવહારો ઉધાર જમાનાના નિયમો લાગુ કરીને જે નોંધ કરવામાં આવે છે એને આપણે આમનોંધ કહેવામાં આવે છે। આમ આમનોંધ પરથી નામાનો મુખ્ય ચોપડો આ મૂળ ચોપડો, મૂળ ચોપડાને આધારે એક બીજો મુખ્ય ચોપડો આવે જેને ખાતાવહી કહેવામાં આવે છે। ખાતાવહી તૈયાર થાય છે એટલે જ આમનોંધ નામાનો મૂળ ચોપડો ગણાય છે અને તે ખૂબ જ અગત્યનો ગણાય છે। કોઈ પણ વેપારી હોય ને, વેપારી માટે સૌથી અગત્યની ખાતાવહી હોય તો કે ખાતાવહી શું છે? તો કે ખાતાવહીની અંદર તેના જેટલા પણ ગ્રાહકો હોય છે ને, દરેકે દરેક ગ્રાહકોના ખાતા તૈયાર કરેલા હોય છે, કોની પાસેથી કેટલા પૈસા લેવાના, કોને કેના દેવાના, કોની પાસેથી કોને કેટલું વેચાણ કર્યું, કોની પાસેથી કેટલી ખરીદી કરી, કેટલી મિલકતો છે ને કેટલા દેવા છે, કેટલી ખર્ચ થઈ ને કેટલી આવક થયું, આ બધા જ પ્રકારના ખાતા ખાતાવહીની અંદર આવે છે। અને ખાતાવહી કોના આધારે તૈયાર થાય છે? આમનોંધના આધારે। એટલા માટે આમનોંધને શું કહેવાય છે? મૂળ ચોપડો ગણાય છે। એટલે આપણે શું ચર્ચા કરી? એક આમનોંધ, બીજો જોયો આમનોંધનો અર્થ, હવે એના લક્ષણો। લક્ષણો એટલે તો ખ્યાલ છે ને, આપણે નો બીજાના વખાણ કરતા હોય, ખૂબ બીજાના વખાણ કરે ને, ચાલુ બીજી ભાષામાં ને કાપતા ન હોય, એમ લક્ષણો કે આ તો આવો છે ને, આ તેવો છે ને, આ આવી છે ને, આ તેવી છે, એ ન કરતા હોય, એ આપણે લક્ષણોની ચર્ચા કરતા, 32 લક્ષણો એવું કંઈક કહીએ છીએ આપણે, પણ અહીંયા આપણે એવા લક્ષણોની ચર્ચા કરવાની નથી। આ આમનોંધના લક્ષણો શેની છે? આમનોંધના લક્ષણો, સૌથી પહેલું કીધું મૂળભૂત ચોપડો, હમણાં જ ચર્ચા કરી, મૂળભૂત ચોપડો શું કામ કહેવાય છે? તો કે આ ચોપડાને આધારે બાકીના બધા હિસાબો લખાય છે, એટલા માટે એને મૂળભૂત ચોપડો કહેવાય છે। આ આમનોંધના આધારે ખાતાવહી તૈયાર થાય, ખાતાવહીમાંથી ઉધાર બાકીને જમા બાકી ગોતીને કાચું સરવૈયું તૈયાર થાય, કાચા સરવૈયામાં હવાલાઓની અસર આપવામાં આવે, એના આધારે વાર્ષિક હિસાબો તૈયાર થાય છે, એટલા માટે મૂળભૂત ચોપડો। બેવડી અસર, બેવડી અસર દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમ પ્રમાણે કોઈ પણ એક ખાતું ઉધાર થાય છે ને કોઈ પણ એક ખાતું જમા થાય છે, એટલે વ્યવહારની કેવી અસરો? બે અસરો આપવામાં આવે છે। રકમના બે ખાના, એક ઉધાર બાજુ અને એક જમા બાજુ, અને ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બંને બાજુ મળી જાય છે। તારીખના ક્રમમાં આડાવળું ન લખી શકાય, પહેલાં 29 તારીખને, પછી 25 તારીખને, પછી 17 તારીખને, 18 તારીખને, એમ નહીં, તારીખના ક્રમમાં જ 1, 2, 3, 7, 8, 9, 15, 17, 21, 25, 27, 31 તારીખના ક્રમમાં જ બધા વ્યવહારોની નોંધ થાય છે ને। બાબત જેનો મતલબ છે ટૂંકી સમજૂતી, વ્યવહારની ટૂંકી સમજૂતી। દાખલા તરીકે મનુભાઈને 5 લાખ રૂપિયાનું ફર્નિચર વેચ્યું, એણે 50,000 રૂપિયા રોકડા આપ્યા, તો એને ટૂંકમાં લખવાનું બાબત છે મનુભાઈને ફર્નિચર વેચ્યું, આને બાબત જે કહેવાય। તો આ શું છે? આમનોંધના લક્ષણો, પહેલું હતું મૂળભૂત ચોપડો, પાયાનો ચોપડો, બુનિયાદી ચોપડો, પ્રાથમિક ચોપડો, બેવડી અસર, દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોની નિયમો અનુસાર દરેક વ્યવહારની બે અસરો થાય છે, બેવડી અસર થાય છે, રકમના બે ખાના, એક ઉધાર બાજુ જમા બાજુ બંનેનો સરવાળો મળી જવો જોઈએ। તારીખના ક્રમમાં, બધું જ તારીખના ક્રમમાં આવે છે, આડાવળી તારીખ ચાલે નહીં। સૌથી પહેલાં વર્ષ લખાય છે, એમાં
અને બાબત જે એટલે કે વ્યવહારની ટૂંકી સમજૂતી. દાખલા તરીકે આપણે પિક્ચર જોવા ગયા હોય ને કોઈ પૂછે પિક્ચર કેવું છે, જો આપણે આખી સ્ટોરી કહીએ તો એ લાંબુ કહેવાય, ખાલી તમે એટલું એમ કહી દો કે બહુ મસ્ત છે એને ટૂંકી સમજૂતી કહેવાય. બાબત છે નેક્સ્ટ આમનું મહત્વ અને ફાયદાઓ. આપણે કોઈ પણ બાબતમાં પહેલાં સૌથી પહેલાં ફાયદો હું છે જોઈએ ને, ગુજરાતી તરીકે ફાયદા જ મહત્વ દર્શાવે. તો કે આમનોંધથી વેપારી, આમનોંધ લખવાથી વેપારીને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે, ગ્રાહકોને ક્યાં ક્યાં ફાયદા થાય છે તે, અને એ જ શું દર્શાવે છે, એનું મહત્વ દર્શાવે છે. એમાં પહેલું છે તમામ હિસાબી વ્યવહારો. આમનોંધ લખવાથી વેપારીને દરરોજે દરરોજના હિસાબી વ્યવહારોના ગ્રાહકો સાથે જેટલા વ્યવહારો કરેલા દરેકે દરેક વ્યવહારોની હિસાબી નોંધ થઈ જાય છે. એટલે કે દરરોજે દરરોજ હિસાબોની નોંધ થઈ જાય છે જેટલું ખરીદ વેચાણ કર્યું હોય તે. વિગતવાર માહિતી, વિગતવાર માહિતી કારણ કે આપણે તારીખના ક્રમમાં નોંધ કરી હોય, તારીખના ક્રમમાં નોંધ કરી હોય એટલે 25 તારીખનું જોતું હોય એટલે તરત જ 25 તારીખ મળે, 17 તારીખ જોતી તો 17 તારીખની માહિતી મળે. તો બધી જ વિગતવાર માહિતી આમ નોંધ લખવાથી મળી શકે છે. પહેલું શું હતું, બધા જ હિસાબી વ્યવહારો જોવા મળે. બીજું હતું વિગતવાર માહિતી મળી શકે. ત્રીજું ભવિષ્ય માટે ઉપયોગી માહિતી. દાખલા તરીકે એપ્રિલ મહિનાની તમે આમનોંધ લખી તો એપ્રિલ મહિનાની આમનોંધના આધારે તમને ખબર પડશે કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું, ખરીદીમાંથી કેટલી રોકડ ખરીદી ને કેટલી ઉધાર ખરીદી, વેચાણમાંથી કેટલું ઉધાર વેચાણ ને કેટલું રોકડ વેચાણ, એવી રીતે બધી જ માહિતી મળે. એ માહિતીને આધારે તમારે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય ને તો નિર્ણયો લઈ શકાય છે. દાખલા તરીકે તમારી 10મા ધોરણની માર્કશીટને આધારે તમે નક્કી કરી શકો તમારે આર્ટ્સમાં જવું, કોમર્સમાં જવું કે સાયન્સમાં જવું. ઓલી માર્કશીટની અંદર સ્ટાર હોય ને, સ્ટાર ફૂદડી જે કહેવાય, એ ફૂદડી હોય તો એ સાયન્સ મોટાભાગે સાયન્સ કરે કે ન કરે એ તમે નક્કી કરજો. ખતવણીમાં સરળતા. આમનોંધ બધા જ વ્યવહારો હિસાબી વ્યવહારોની નોંધ કરેલી હોય, તારીખના ક્રમમાં હોય, ટૂંકી સમજૂતી હોય તો એના આધારે ખતવણીમાં સરળતા થાય છે. એટલે દરેક ખાતાની અંદર વિગતો લખવામાં સરળતા રહે છે. દાખલા તરીકે 5000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું તો એક અસર ફર્નિચર ખાતામાં જાય ને એક અસર રોકડ ખાતામાં જાય, એટલે કે ખતવણીમાં સરળતા રહે. અને આ બધું જ ફોલો થાય ને તો વ્યવસ્થિત નોંધ થાય છે. અને હિસાબો વ્યવસ્થિત લખેલા હોય, વ્યવસ્થિત નોંધ લખેલી હોય તો આગળ જતા જે ખાતાવહી તૈયાર કરવાની હોય, જે કાચું સરવૈયું તૈયાર કરવાનું હોય, જે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં હોય એ ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે. દ્વિનોંધીનામા પદ્ધતિના નિયમો અનુસાર દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર આપી હોય, ઓછામાં ઓછી બે અસર આપી હોય, સાચી અસર આપી હોય, સાચું ઉધાર કર્યું, સાચું જમા કર્યું હોય તો હિસાબો ભૂલ રહિત તૈયાર થાય છે. હિસાબોમાં કોઈ પણ પ્રકારની ભૂલ થતી નથી. અને વર્ષના અંતે જ્યારે હિસાબો મેળવવામાં આવે છે ત્યારે હિસાબો શું થાય છે, બંને બાજુ મળી જાય. હિસાબો શું થાય, બંને બાજુ સરવાળો એનો મળી જાય છે. તો આજે આપણે શું ચર્ચા કરી, આમનોંધની પ્રસ્તાવના, આમનોંધ એટલે શું, એના લક્ષણો, એના ફાયદાઓ અને મહત્ત્વ. અને આના પછીના લેક્ચરની અંદર આપણે આમનોંધ કઈ રીતે લખાય છે, એનું આમનોંધનું ફોર્મેટ શું છે એની ચર્ચા કરશું અને સાથેના દાખલાઓની ચર્ચા કરશું. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો તમારે એક સ્પર્ધા રાખેલી છે. સોમવારથી સવારે આપણે એક પ્રાયોગિક ધોરણે ઝૂમમાં લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે આપણે એમાં જોશું કે કયા પ્રકારના પ્રશ્નો આવે છે, કેવો ફાયદો થાય છે, એના આધારે આગળ નક્કી કરશું શું કરવું તે. તમે તમારા બધા અભિપ્રાય આપજો અને આ બધી જ વિગતો આપણે દરેક દરેક પ્રકારના તમે જે લેક્ચર જોવો છો એ લેક્ચરના પાછા વ્યવસ્થિત ચોપડા આપણે બનાવવાના છે. કારણ કે સ્કૂલ શરૂ થશે ત્યારે તમે કહો ને સાહેબ અમારા ચોપડા ચેક કરો, ત્યારે અમારા ચોપડા ચેક કરવા પડશે ને, એટલે બધું તૈયાર રાખશો અને વધુમાં વધુ મિત્રો સુધી આ લેક્ચર શેર કરવા વિનંતી. થેન્ક યુ.